खानगी शाळाना संचालकोने गुजरात हाईकोर्टे फटकार लगावी छे। एक ज जग्याएथी पुस्तको लेवानो आग्रह राखवो अयोग्य होवानुं हाईकोर्टे टाक्युं छे। वालीओए पुस्तको क्यांथी लेवा ए वालीओने नक्की करवा दो। शाळा संचालको खर्चनी बाबतमां पारदर्शकता राखे तेवी टकोर पण हाईकोर्ट द्वारा करवामां आवी छे। मात्र वाउचर मूकीने खर्च बताओ ते पूरतुं नथी। फी नियमनना कायदा अंतर्गत फी नक्की करता शाळा संचालको हाईकोर्ट पहुंच्या छे। हाईकोर्टे शाळा संचालकोनी खामीओने उजागर करी छे। फी वधारानी मांगणी वखते शाळाओए रजू करेला दस्तावेजो अंगे पण हाईकोर्ट द्वारा टिप्पणी करवामां आवी। वाली मंडळना प्रमुख नरेशभाई शाह आज विषय पर बातचीत करवा माटे आपणी साथे जोडाई गया छे। नरेशभाई स्वागत करीए छे आपनुं। फरी एक वक्त आ ए मुद्दो छे के जे घणा लांबा समयथी आपणे चर्चता आव्या छीए के खानगी शाळा संचालको जे छे ते पोतानी मनमानी करता होय छे। गुजरात हाईकोर्टमां फी वधारा माटे पहोंच्या गुजरात हाईकोर्टे जो के फटकार लगावी छे। शाळा संचालको जे छे खास करीने वालीओ पासे आग्रह राखता होय छे के तेमना विद्यार्थीओना तेमना बाळकोना जे पुस्तक छे ते पुस्तको एक ज जग्याएथी लेवा ते आग्रह राखवो अयोग्य छे तेवुं टाकवामां आव्युं छे। शुं प्रतिक्रिया सौथी पहेला तो ચોક્કસ શાળાની જ્યારે મંજૂરી ગુજરાત સરકાર દ્વારા આપવામાં શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવે છે ત્યારે ફક્ત ને ફક્ત સિલેબસ ગુજરાત સરકારનો જ ભણાવવાનો હોય છે, ફક્ત શિક્ષણ જ આપવાનું હોય છે। તેમ છતાં પણ કેટલી શાળાઓ કેટલાય ટાઈમથી આ એક કોમર્શિયલ એટલે બિઝનેસ બનાવી દીધો છે અને શાળામાંથી સંપૂર્ણ ચીજ બાળકોને આપવાની હોય છે। અમારું ઓલ ગુજરાત વાલી એસોસિએશન અને બીજું એક એસોસિએશન, આ બંને એસોસિએશન અમે સુપ્રીમ કોર્ટ સુધી ગયેલા છીએ। હાલ એફઆરસીનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે। એક સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે કોઈપણ ચીજ એફઆરસીમાં ખર્ચ કોમર્શિયલ નાખવો નહીં। હવે એક આદેશ બી મારી પાસે મારા મોબાઈલમાં પડેલો છે, એટલે કે એને ટાંકીને ગુજરાત હાઈકોર્ટે એક અરજદારની અરજીના અનુસંધાનમાં કોઈપણ શાળામાં પુસ્તકો વેચાણ કરવી કે બાળકને ફરજ પાડવી એ વસ્તુને ફરજિયાત નથી। બાળકને જ્યાંથી જે વસ્તુ લેવી હોય એ લઈ શકે છે। એટલે આનું અનુસંધાન એ લાગે કે ગુજરાતમાં કોઈપણ શાળા ફક્ત ને ફક્ત શિક્ષણ સિવાય કોમર્શિયલાઇઝ એટલે કે કમાણી કરતી સાધનો પોતાના સ્કૂલમાં ના કરી શકે અને એના અનુસંધાનમાં એફઆરસીમાં કોઈ પણ ખર્ચ, ધારો કે એની સાથે સાથે બીજું ઘણું બી હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટે ટાંક્યું છે કે ભાઈ તમારો હોર્ડિંગનો ખર્ચો હોય, તમારો જાહેરાતનો ખર્ચો હોય કે તમારા કોઈ પણ ખર્ચા હોય, કાંઈ સ્કૂલ ડ્રેસના ખર્ચા હોય, સ્કૂલ યુનિફોર્મના ખર્ચા હોય, પુસ્તકના ખર્ચા હોય, સ્ટેશનરીના ખર્ચા હોય, આ તમામે તમામ ખર્ચાઓ તદઉપરાંત હાઈકોર્ટે ત્યાં સુધી કીધું છે કે જેપી સ્કૂલના શિક્ષકોના બાળકો જો એ સ્કૂલમાં ભણતા હોય તો એમનો ખર્ચો ફીનો એ જનરલ બાળકોમાં નહીં નાખો। એટલે આ તમામે તમામ વસ્તુને આવરી લઈને હાઈકોર્ટે, નામદાર હાઈકોર્ટે કાલે એક આદેશ આપેલો છે। એટલે હવે કોઈપણ શાળાઓએ કોઈપણ ખર્ચ એફઆરસીમાં નાખશે તો એફઆરસીમાં એ માન્ય ગણાશે નહીં, ફક્ત ને ફક્ત બાળકોની ફી સ્કૂલની અંદર જે ખર્ચા થયેલા છે એ બી માન્ય ખર્ચાઓ જ એફઆરસી માન્ય કરશે। બિલકુલ, શાળા સંચાલકોની મનમાની પર નિયમન લાવવા માટે, તેને કંટ્રોલમાં લાવવા માટે જ કદાચ એફઆરસીનું પણ ગઠન કરવામાં આવ્યું હતું, કારણ કે જે રીતે ફી વધારો સતત થતો હતો, એફઆરસીની કામગીરી સામે અનેક પ્રશ્નો ભલે ઉપસ્થિત થયા હોય પરંતુ હાઈકોર્ટમાં એ બાબતને પણ ટાંકવામાં આવી છે કે શાળા સંચાલકો ખર્ચની જે બાબત છે તેમાં પારદર્શકતા રાખે, કારણ કે શાળા સંચાલકો તેમાં પણ છટકબારી શોધી લેતા હોય છે। ચોક્કસ, મારું માનવું એ છે કે ગુજરાતમાં ફક્ત અને શિક્ષણ મંત્રાલયના ઘણા આદેશો થયેલા છે, જીઆર થયેલા છે કે શાળામાં ફક્ત ને ફક્ત શિક્ષણ કરવું, પણ કેટલીક શાળાઓ સીબીએસઈની શાળાઓ, ગુજરાત બોર્ડની શાળાઓ, દિલ્હી મુંબઈ અને બીજા અનેક પબ્લિકેશનોની પુસ્તકો ગાઈડો આ બધી જ વસ્તુ શાળામાંથી એ જ ભણાવવાની, અને શાળામાંથી ભણાયા પછી ઘણી શાળાઓ એવું છે કે પ્રાઇવેટ ક્લાસીસોની જોડે એ લોકોએ મેળવિલાપ કરીને બાળકની હાજરી પૂરીને એ ક્લાસીસોમાં બી ઘણી શાળાઓ મોકલતા હોય છે અને એની જોડે મસ્ત મોટું કમિશન લેતા હોય છે। અમારા ધ્યાનમાં આવ્યું છે અને મારો પોતાનો બી બુક સેલર્સનો ધંધો છે, પ્રાઇવેટ પબ્લિકેશનો 50-70% સુધીનું કમિશન શાળાઓને આપતી હોય છે, એટલે આ પ્રાઇવેટ પબ્લિકેશનની પુસ્તકો ભણાવવામાં શાળાઓને વધારે રસ હોય છે। આ બધું જ સરકાર અને શિક્ષણ મંત્રાલયના અધિકારીઓના ધ્યાનમાં છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને શાળાઓની મેળાપ્રેરણા લીધે કોઈ પણ એક્શન લેવાતા નથી। 90% ડીઓ ભ્રષ્ટાચાર 100% આચરે છે અને એમનું કુનું વર્ણનના લીધે જ આ શાળા સંચાલકો અત્યારે બેફામ રીતે સ્કૂલમાં બાળકને 3,000થી માંડીને 15,000 સુધીની સ્ટેશનરી, બુક્સ, યુનિફોર્મ, શૂઝ અને બીજી સ્ટેશનરી જેવી વસ્તુઓ આજે શાળાઓ ખુલતા બાળકોને ફરજિયાત આપવાની હોય છે। ઘણી શાળાઓ લિસ્ટ બતાવીને કે ફરજિયાત
અમદાવાદના ઘણા અમદાવાદ રાજકોટ બરોડાના ઘણા ડ્રેસના દુકાનો ચોક્કસ નિયમિત સંખ્યાએ નિયમિત જગ્યાએથી તમારે લેવાના ડ્રેસો તમારે શું આજ કંપનીના લેવાના તમારે સ્ટેશનરી આજ કંપનીની લેવાની તમારે સિલેબસ પબ્લિકેશન આજ કંપનીનું લેવાનું અને બીજી એક મોટી વાત કહું કે ગુજરાત સરકારના શિક્ષણ અધિકારીઓ છેલ્લા 30 વર્ષથી ગુજરાતની નામાંકિત એક પબ્લિકેશન કંપની છે એ કંપની ખુલ્લેઆમ પોતાની ગાઈડમાં લખે છે કે ગુજરાત સરકારના પાઠ્યપુસ્તકના આધારે આ ગાઈડ બનેલી છે હવે એની લાયસન્સ બી આ કંપનીએ લીધું નથી ખરેખર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એને લાયસન્સ લેવું જોઈએ અને એનો જે બી ચાર્જ છે એ પાઠ્યપુસ્તક નંબરને ચૂકવવું જોઈએ પણ અધિકારીઓ મેળાપણીના લીધે આ પબ્લિકેશનની ગાઈડો વર્ષોથી ગુજરાતમાં વેચાય છે અને પુસ્તકો આયા પહેલા આ ગાઈડો બહાર પડી જતી હોય છે કારણ કે અધિકારીઓ એને સિલેબસ પહેલેથી આપી દેતા હોય છે એટલે આ બધું ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ચાલે છે પણ શિક્ષણ મંત્રાલયના અધિકારીઓની ક્યાંક મેળાપણાના લીધે બાળકોને આ શોષવાનો વારો આવે છે અને કરોડો રૂપિયા લાખો કરોડો રૂપિયા આજે વાલીઓના ખિસ્સામાંથી ખંચેરી અને આ શાળા સંચાલકો આજે સ્કૂલની જેમ કોમર્શિયલાઇઝેશન એટલે એક ધંધો જ બનાવી દીધો છે ગુજરાત. બિલકુલ, એટલે વેપાર થઈ ગયું છે શિક્ષણ એવું આપનું માનવું છે જે રીતે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે. સ્કૂલ સંચાલક અમદાવાદથી બંકિમભાઈ શાહ આપણી સાથે ફૂનલાઇન પર જોડાઈ ગયા છે. બંકિમભાઈ, આપનું પણ સ્વાગત કરીએ છીએ. જે રીતે આખો આ મામલો સામે આવી રહ્યો છે, ફી નિયમનના કાયદા માટે ફી નક્કી કરવા માટે શાળા સંચાલકો હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે. સૌથી પહેલા તો ઘણી બધી બાબતો એવી છે જે શાળા સંચાલકોની સામે પ્રશ્નાર્થ ઉભા કરે છે. હાઈકોર્ટે પણ અનેક બાબતો ટાંકી છે, ટકોર કરવામાં આવી છે, ફટકાર લગાવવામાં આવી છે. શું પ્રતિક્રિયા છે આપની? ચોક્કસપણે સૌથી પહેલા તો જેમ વાલી મંડળના મિત્રએ વાત કરી કે અમુક સંસ્થાઓ જે છે ચોક્કસપણે જેને કહેવાય કે વિદ્યાર્થીઓને ફોર્સ કરી રહ્યા છે, પરંતુ સિક્કાની એક બીજી બાજુ પણ બેન આપણે જોવી જોઈએ. અને સિક્કાની બીજી બાજુ એ છે કે આજે વાલી જે છે એ જો એક વસ્તુ છે કોઈ પણ દુકાનેથી વસ્તુ ખરીદવામાં આવશે તો એ કોઈ પણ જગ્યાએ એને ફ્રીમાં આપવાના નથી. ઇવન મોટા ભાગની સ્કૂલોની અંદર વાલીઓનું જેવું કહેવું છે કે અમારે ચાર પાંચ જગ્યાએ ફરવું પડે, આજે કોઈ પણ બુક છે કે નોટ છે કે કોઈ પણ પ્રકારનું જેને કહેવાય કે સ્કૂલ ડ્રેસ છે એના માટે અમારે ચાર પાંચ દુકાનોએ ફરવું પડે. એના કરતા જો અમને એક જ જગ્યાએ બધી વસ્તુઓ યોગ્ય ભાવે પ્રાપ્ત થતી હોય તો અમારા માટે જેને કહેવાય ધક્કાધુક્કી જે છે એ બચી જાય અને ટાઈમ અમારો જે વેસ્ટ થાય છે વેસ્ટ થાય નહીં. એટલા માટે વાલીઓની સવલતના લીધે જેને કહેવાય કે શાળાઓ દ્વારા આવી એક વ્યવસ્થા એ ઊભી કરવામાં આવે છે. હું ખાસ કરીને મારો કહેવાનો પોઈન્ટ એવો છે કે હું અમુક શાળા સંચાલકોનો બચાવ કરતો નથી. અમુક શાળા સંચાલકો જે છે એ પોતાની જ બ્રાન્ડ ઊભી કરી અને કમ્પલસરી લેવું જોઈએ, બરાબર છે, તો એ વાતને હું સમર્થન આપતો નથી. પરંતુ મોટા ભાગની સંસ્થાઓ જે છે સ્કૂલ જે છે એ આપે છે કે ભાઈ અહીંયા છે, ઇફ યુ વોન્ટ, તમારે જોઈએ છે, તમને યોગ્ય લાગે તો તમે લો, અધરવાઇઝ નહીં. જો આ ફોર્મેટ ઉપર દરેક શાળા જો આગળ વધે તો આવો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ જે છે એ થઈ શકે નહીં. તમે આજે કોઈ પણ લિસ્ટમાં બંકી મેં રોકું છું, શાળાઓ પોતાના લિસ્ટમાં ચોક્કસ પબ્લિકેશનની બુક્સ જો બાળકની પાસે હોય તો જ એ શાળામાં તમને પ્રવેશ કરવામાં આવશે એવું ચોખ્ખું જ એ શાળાઓના લિસ્ટમાં લખવામાં ગુજરાત તમારી શાળાએ પોતાના લિસ્ટમાં શૂઝ કઈ કંપનીના લેવા અને શૂઝ એ બાળક બીજી કંપનીના લાવ્યો તેને રિસર્ચ સ્કૂલમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યો હતો અને ચોક્કસ પ્રમાણે કે આ સિલેબસ આજ કંપનીનું લેવાનું છે આજ પબ્લિકેશનનું લેવાનું છે એવું દર્શાવવામાં 100% આવે છે. શાળાઓ પોતાના નામની નોટબુક્સો છપાવે છે અને અમદાવાદની એક હું તમને સ્કૂલનું નામ બી દીધું, સેન્ટ ઝેવિયર સ્કૂલ નવરંગપુરા કે નારણપુરા જે કે પોતાની અંદર સ્કૂલની અંદર વર્ષોથી આજે ડેપો ઉભો કર્યો છે અને ખુલ્લે આમ પોતાની દુકાન એમણે ઉભી કરેલી છે સેન્ટ ઝેવિયર સ્કૂલે અને કોન્વેન્ટ સ્કૂલ ગુજરાતની બધી પોતાની સ્કૂલની અંદર આજે મસ્ત મોટા પોતાના દુકાનો ઉભી કરી નાખી છે સ્ટેશનરીની. તો આ કઈ રીતે ગુજરાત સરકાર ચલાવે છે, શિક્ષણ વિભાગ કઈ રીતે ચલાવે છે? અને આપ કહો છો કે એક જ જગ્યાએથી બધું મળી રહે તો આ નિયમ બનેલો છે ગુજરાત સરકારનો કાયદો છે સાહેબ, દારૂ નહીં વેચવું, અફીણ નહીં વેચવું, આ નહીં વેચવું અને તમે એમ કહો કે ભાઈ અમે આ વેચીએ તો સ્કૂલમાંથી તમે કેવી રીતે વેચી શકો છો? આ સ્કૂલમાંથી જ વેચાય છે, કાયદો એ કાયદો વધારે લાગુ પડે. ભાઈને બોલવા તો દઈએ ને, એમનો જવાબ પણ લઈ લઈએ. નરેશભાઈ, તમે જે એક્ઝામ્પલ આપી રહ્યા છો એ એક્ઝામ્પલ યોગ્ય નથી. આજે ટીવી જાહેર મીડિયાની અંદર તમે કાયદાની વસ્તુ બરાબર છે કે કોઈ પણ સ્કૂલ જે છે એ વેચી ના શકે એની સાથે હું 100% સહમત છું, ના નહીં.
कहेवानो मतलब ये छे के कदाच कोई स्कूले पोतानो डेपो खोल्यो होय तो एने हुं बिल्कुल समर्थन आपतो नथी। वस्तु अहींया ए छे, मैं सिक्कानी बीजी बाजुनी वात करी अने सिक्कानी बीजी बाजु एवी छे के आजे कोई पण स्कूल, बीजू तमे बुक्सनी वात करो छो, एनसीईआरटी टेक्स्टबुक कम्पलसरी छे, एनसीईआरटी टेक्स्टबुक नी जोड़े जोड़े जे सपोर्टिव बुक्स है ए सपोर्टिव बुक्स संस्थाए पोतानुं एक प्रकाशन कोई पण ए पण कम्पलसरी ना होय तो तमे स्कूलमांथी जो तमने मार्केटमां मळे तमे आरामथी लई शको छो। एवी व्यवस्था 90% स्कूलो द्वारा उभी करवामां आवी छे ज्यां कम्पलसन नथी। आ स्कूल ड्रेस, आ स्कूल ड्रेस तमे संस्था थ्रू सीखाओ के पछी जेने कहेवाय छे मार्केटमां જઈને ચલો। કહેવાનો મતલબ એ છે કે વાલીઓના કહેવાથી તમારે પૈસા બધી જ જગ્યાએ આપવાના છે, પરંતુ જો અમને બધી જ વસ્તુ એક જ જગ્યાથી પ્રોપર ગાઈડલાઈન મુજબ પ્રાપ્ત થતી હોય તો એમાં અમને વાંધો નથી આવું કહેવું છે। ફરી એક વખત નરેશભાઈ કે મારી પેલા વાત, મારી વાત પૂરી કરો પછી તમે 10% સ્કૂલો છે જ્યાં તમે હમણાં એકાદ બે સંસ્થાઓના નામ આપ્યા કે જે કમ્પલસન છે કે મારે ત્યાંથી લો નહીં લો તમારું એડમિશન કર, આવી સંસ્થાઓ ઉપર ચોક્કસપણે પગલા લેવાવા જોઈએ। અહીંયા કોઈ પણ સંસ્થા ફોર્સ અને જે સરકારનો કાયદો છે એની અંદર પણ સેમ છે કે કોઈ પણ સંસ્થા બાળક અને વાલીને ફોર્સ કરી શકે નહીં કે તમે અહીંથી લો, ન કરી શકે, પરંતુ આડકતરો દબાણ તો કરવામાં આવે છે અને એટલા માટે જ હાઈકોર્ટે પણ હસ્તક્ષેપ કર્યો છે અને હાઈકોર્ટે પણ આ વાતની ટકોર કરી છે। બંકિમભાઈ, તમે પોતે જ તમારી વાતમાં કહી ચૂક્યા છો કે સિક્કાની બીજી બાજુ, તો સિક્કાની આ તરફની બાજુ છે તેમાં શાળા સંચાલકોનું દબાણ વાલીઓ પર હોય જ છે। નરેશભાઈ, હાઈકોર્ટે એક મિનિટ, હાઈકોર્ટે મારે કહેવું છે, નરેશભાઈ તમને હું એક સવાલ પૂછી લઉં, તમે તમારો સવાલ તો પૂછજો બંકિમભાઈને। જે રીતે હાઈકોર્ટે ટાંક્યું છે, જે બાબતોને લઈને વાત કરવામાં આવી છે, શાળા સંચાલકોને ફટકાર લગાવવામાં આવી છે, સરકારને પણ ગાંઠતી નથી શાળા સંચાલકો, હવે શાળાઓ પોતાની મનમાની જે રીતે ચલાવે છે, ફીને લઈને પણ આપણે અનેક વખત આ પ્રકારના ઉદાહરણો જોઈ ચૂક્યા છે, હાઈકોર્ટે ફટકાર લગાવી છે, પણ શું ખરેખર કોઈ ફરક પડશે ખરો? બેન, એક વસ્તુ સમજો, એફઆરસીએ 21-22 ની ફી અમુક સ્કૂલની જાહેરાત કરી અને એ જાહેરાત કરીને એને આપી દીધી ઓર્ડર, તેમ છતાંય સ્કૂલ 35 સ્કૂલ સંચાલકો હાઈકોર્ટમાં ગયા, એટલે અનર્થ થઈ ગયો કે આ લોકો એફઆરસી ના ઓર્ડર ને માનવા જ તૈયાર નથી। તો જો હાઈકોર્ટ જ નક્કી કરતી હોય તો વાલી મંડળ શાળાઓને બધા હાઈકોર્ટથી જ ફી નક્કી થવા દો તો અમે મંજૂર છે। જો એક પણ શાળાઓને આજે સરકારની કોઈ પણ વસ્તુ મંજૂર નથી, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ લોકો પોતાના ઓડિટ, જે ઓડિટ ધારો કે 1.5 કરોડનું, એના બદલે 5 કરોડનું ઓડિટ મૂકી દે એફઆરસીમાં, અને પછી ધારો કે ફી એમને લેવાની હોય 75,000 અને 1,00,000 ફી મૂકી દે, ખબર છે કે ભાઈ 75 કહીશું તો નહીં આપે, એના કરતા 1,00,000નું ઓડિટ કરીને મૂકી દો, પછી 60,000 તો માન્ય થશે, લેવાની હોય 40,000 અને પછી 60,000 માન્ય થાય, એટલે ખોટા ઓડિટો બી એફઆરસીમાં મૂકવામાં આવે છે। એટલે આ બધું જ વાલીઓને છેતરવાનો એક ધંધો થઈ ગયો છે। અને સરકાર આજે 2-4 દિવસ પહેલા શિક્ષણ મંત્રીએ કીધું કે અમે એક ટીમ બનાવીશું અને એક સમિતિ બનાવીશું કે જે એફઆરસીના ગઠબંધનમાં એ ટીમમાં થાય, તો એ ટીમમાં તમે વાલી મંડળને લો તો ખ્યાલ આવે કે કઈ સ્કૂલમાં કેટલા ખર્ચા છે, તો વાલી મંડળ એનો અપોઝ કરી શકે, એ સમિતિમાં બી વાલી મંડળને તમે લો। અને સૌથી ગંભીર વાત એ કહેવી છે બંકિમભાઈ તમને કે શા માટે શાળાઓ સ્કૂલ ડ્રેસની અંદર પોતાના સિમ્બોલની જે વાત છે તો સિમ્બોલ બાળકને આપી દો, પછી એ બાળકને ગમે ત્યાં ડ્રેસ સીવડાવી શકે, આ તો સિમ્બોલ મળતો જ નથી સ્કૂલમાં। તમને ચોક્કસ જગ્યાએ અમદાવાદની નામાંકિત શોપમાં જશો તો જ એ સ્કૂલના સિમ્બોલ સાથેનું તમને શર્ટ અને પેન્ટ મળશે, સિમ્બોલ વગર તો બાળકને બેસવા નથી દેતા, તો આ સિમ્બોલના લીધે બાળકને ફરજિયાત એ સ્ટોલમાં જવું પડે છે। તો મારું એક જ સરકારને કહેવું છે કે જીઆર બહાર પાડો, શાળા જ બાળકને પોતાનો સિમ્બોલ આપે ને સિમ્બોલ સાથે જ બાળકને કેમ આવવું પડે, સિમ્બોલ વગર બી બાળકને ડ્રેસમાં કેમ નથી બેસવા દેતા, શું સિમ્બોલ સ્કૂલનો સિમ્બોલ હોય શર્ટમાં તો જ એ બાળકને ભણવાનું મળી શકે છે, આ ક્યાંનો નહીં મને બતાવો તમે જીઆર, આવો કોઈ જીઆર મેં જોયો નથી કે સિમ્બોલ હોય તો જ બાળક સ્કૂલમાં આવી શકે, આવો કોઈ કાયદો નથી, તેમ છતાં પણ શાળાઓ સિમ્બોલ સાથેનો શર્ટ હોય તો જ એને વર્ગમાં બેસવા દેતા હોય છે, હવે આ સિમ્બોલ બાળકનો મળતો નથી, સ્કૂલમાં આપતા નથી, ચોક્કસ સ્કૂલ જગ્યાએ જ આપે છે, આવી ગંભીર કેટલી બાબતો આજે ગુજરાતમાં છે, શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં છે, ભ્રષ્ટાચારમાં અધિકારીઓ સંડોવાયેલા છે, ડીઓ સંડોવાયેલા છે, માટે જ સ્કૂલની અંદર દુકાનો ચાલે છે અને કરોડો રૂપિયાનું કમિશન દિલ્હી મુંબઈના પબ્લિકેશનો જોડેથી લેવામાં આવે છે। હમણાં જ એક ખાનગી કંપનીને સૌથી મોટો ગુનો એને કર્યો હતો કે પ્રશ્નપત્ર સરકારે એને બનાવવા આપ્યું હતું અને એના ત્યાંથી ફૂટી જતું હતું, હવે એ કંપની વર્ષોથી ગુજરાતમાં પોતાની જ કંપની છે, પોતાનું જ મેન્યુફેક્ચર છે, અને તમે જે કંપનીને તમે
प्रश्नपत्र बनावा आपो छो तो ये कंपनी पोतानी प्रश्नपत्रों आधार ये पोतानी बीजी वस्तु उभी करती थी ने बाळकोने आपती थी ने करोड़ों रूपया कमाती थी एटले आ सरकार ने बधुं ज खबर छे तो शा माटे जे कंपनी गाइडो पब्लिकेशन के प्रयोग पोथी नोट पोथी आ बधुं बनावती होय एवी ज कंपनी ने तमे प्रश्नपत्रों बनावा आपो छो सामे थी के ले भाई तू बनाय तो एना आधार उपर बीजी वस्तु बनावानो छे तो सरकारे क्यांक ने क्यांक आ बधी वस्तु में हवे अटकावुं जोईए करोड़ों रूपया वालीओ आजे मोघवारी जुओ આજે સ્ટેશનરી મારો પોતાનો બેન મને 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 બોલવાનો સમય પણ 1000 2000 ની સ્ટેશનરી બાળકની 1000 2000 ની સ્ટેશનરી વર્ષની 2000 રૂપિયા સ્ટેશનરી આખી વાલી મંડળમાં આપ છો ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં છે અને સમજી શકાય છે પરંતુ સ્કૂલ સંચાલક છે બંકિમભાઈ એમને પણ એમની વાત મૂકવા દઈએ ને બંકિમભાઈ પહેલા તો નરેશભાઈએ મારી વાતને સમર્થન આપ્યું નરેશભાઈએ હમણાં જ બોલ્યા કે ભાઈ 35 સ્કૂલો જે છે એ એફઆરસી અરે કોર્ટમાં ગઈ નરેશભાઈ આપણે જે ચર્ચા કરી રહ્યા છે ટોટલ હું ગુજરાતની વાત કરું તો 18000 ખાનગી શાળાઓ છે 18000 ખાનગી શાળાઓમાંથી 35 સ્કૂલો હાઈકોર્ટમાં ગઈ પર્સન્ટેજમાં કેટલા ટકા થાય સાહેબ તમે કાઉન્ટ કરી લો એટલે તમે જેમ કહો છો કે 99% શાળા સંચાલકો ખૂબ સારા છે ખાલી 1% શાળા સંચાલકો જે છે એ એફઆરસી ને માન્ય રાખતા નથી તો કદાચ ગુજરાતનું તમે જે રીતે કહો છો કે ગુજરાતનું એજ્યુકેશન ખાડે ગયું છે આમ તેમ કદાચ સમગ્ર ભારતની અંદર ગુજરાતનું એજ્યુકેશન ખૂબ સરસ છે મંડળના સંચાલકો છે કે જેને ગુજરાતમાં સમગ્ર ભારતમાં પહેલી વખત એફઆરસી આઈ અને એને સાહેબ સપોર્ટ કર્યો છે બદલાઈ જશે આપણે અત્યારે નરેશભાઈ વાત કરી છે કે હાઈકોર્ટે જે ટકોર કરી છે હાઈકોર્ટે જે ફટકાર લગાવી છે ખાનગી શાળા સંચાલકોને જે રીતે આડેધડ ખર્ચ વસૂલવામાં આવે છે વાલીઓ પર ભારણ આવી રહ્યું છે શિક્ષણ કેવું છે તેને લઈને ચર્ચા અત્યારે આપણે નથી કરવી ગુજરાતમાં કેવું શિક્ષણ છે કે અન્ય રાજ્યોમાં કેવું છે શિક્ષણ એના વિશે વાત જ નથી કરતા જે વાઉચર મૂકીને ખર્ચ બતાવી દેવામાં આવે છે જે રીતે ખાનગી શાળા સંચાલકો પોતાની મનમાની કરે છે વાલીઓ પર દબાણ લાવવામાં આવે છે એ મુદ્દા પર આપણે વાત કરવી છે હા તો ચોક્કસપણે તમે જેમ વાત કરી મેડમ હશે 2-5% સ્કૂલો કે જે પ્રેશર કરતી હશે મેં મારા વક્તવ્યમાં પહેલા જ વાત કરી કે આવી જે 5% સ્કૂલો છે 5% સ્કૂલો પર ડેફિનેટલી એક્શન લેવાવા જોઈએ અને ફરી એક વખત હું શાળા સંચાલક તરીકે તમારા ટીવી માધ્યમ દ્વારા તમામ શાળા સંચાલકોને ચોક્કસપણે કહીશ કે આપણે આવું કોઈ પણ પ્રકારનું પ્રેશર કરવું જોઈએ નહીં આપણે આપણું બુકલિસ્ટ છે એ આપી દેવું જોઈએ પછી એ બુકલિસ્ટ મુજબ વિદ્યાર્થીને જ્યાંથી હા કદાચ સ્કૂલમાં તમે વાલીઓના કહેવાથી એક વ્યવસ્થા ઉભી કરી હોય વસ્તુ અલગ છે પરંતુ જે ફોર્સ કરવો કમ્પલસરી જેને કહેવાય કે જે દબાણ કે છે એ વ્યવસ્થાના ભાગરૂપે જો એવી સગવડ કરવામાં આવી હોય તો સમજી શકાય પરંતુ તેને લઈને દબાણ ન હોવું જોઈએ આપણી પાસે સમય ઓછો છે ગાયડો સ્વાધ્યાય પોથી પ્રયોગ પોથી બંકિમભાઈ સ્કૂલમાં એનાથી જ ભણાવવામાં આવે છે તો સરકારનું સિલેબસ શું કામનું એનસીઆરટી ને ગુજરાત બોર્ડની પુસ્તકો શા માટે સરકાર ભણાવે છે આપણે આ ચર્ચા ને અહીં અટકાવવી પડશે નરેશભાઈ આપની ફાઇનલ કમેન્ટ લેવી હતી પરંતુ આપ જુદા મુદ્દા પર જતા રહ્યા છો ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે અને કેટલાક મહત્વપૂર્ણ સમાચારો લઈને પરત ફરીએ છીએ જોડાયેલા રહો અમારી સાથે સમય છે બ્રેકનો